અને આપણે ભારતની પદ્ધતિઓ ખેતીની પદ્ધતિઓ પ્રકારો અને ઋતુ પ્રમાણેના પાક વિશે જોયું. આજે ભારતની મુખ્ય કૃષિ પેદાશોમાં ધાન્ય પાક, કપોળ, તેલીબિયા, પીણાં, ઢોકળિયા પાક, ઔષધિ અને મસાલા પાક, ફળ અને શાકભાજી, એમાં ડાંગર ધાન્ય પાકની અંદર ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, કઠોળ પાકની અંદર તુવેર, મગ, ચણા, વટાણા, વાર, મઠ, અડદ, મસૂર વગેરે, તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસો, સૂર્યમુખી, નાળિયેર, અળસી વગેરે, પીણામાં ચા, કોફી, કોકો, રોકડિયા પાકની અંદર કપાસ, શેરડી, સોણ, તમાકુ, રબર વગેરે, ઔષધિ અને મસાલા પાકમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમા, કાળા મરી, લસણ વગેરે, ફળ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, ખારે, દાડમ વગેરે, શાકભાજીની અંદર બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબી, ફ્લાવર અને વીર શાકભાજી, આ બધા આપણા ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે. વીર પ્રકારની જમીન અને વેધર પ્રકારની આબોહવાને કારણે ભારતની અંદર વૈવિધ્ય ખેત પેદાશોના પાકો લેવામાં આવે છે. હવે ડાંગર છે એ ભારતની ધાન્ય પાકો છે. એ ભારતની કુલ વાવેતર વિસ્તારના 75-75% વિસ્તારની અંદર ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે. અને ધાન્ય કુલ જે આપણી ખેત પેદાશો છે એમાં 50% હિસ્સો ધાન્ય પાકોનો છે. હવે ડાંગર એ ડાંગર ભારતની અંદર ડાંગરનો પાક કુલ વાવેતરના 1/4 ભાગની અંદર ડાંગરનો પાક લેવામાં આવે છે અથવા વાવેતર કરવામાં આવે છે. ડાંગર એ ભારતના 50% લોકો અથવા તો અડધી વસ્તી અને વિશ્વના મોટાભાગના લોકો ખોરાક તરીકે ડાંગરનો ઉપયોગ કરે છે. હવે ડાંગરને કેવી અનુકૂળતા હોવી જોઈએ તો કે ભેજવાળી આબોહવા એને વધારે અનુકૂળ આવે છે. આબોહવા લઘુત્તમ તાપમાન એને 20 સેલ્સિયસ તાપમાન, જમીન છે એ નદીઓના કાંકરી પડરૂપ જમીન અનુકૂળ આવે છે. વરસાદ એને 100 સેન્ટીમીટર થી વધારે વરસાદની જરૂર પડે છે. જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં સિંચાઈ દ્વારા પણ આ પાક લેવામાં આવે છે. હવે ભારતની અંદર આના ઉત્પાદક રાજ્યો કયા તો કે ઉત્પાદક રાજ્યોની અંદર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ મુખ્ય રાજ્યો છે એ 2/3 જેટલું ઉત્પાદન, 1/3 જેટલું ઉત્પાદન આ રાજ્યો કરે છે. આ ઉપરાંત ગુજરાતની અંદર સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરેમાં આ વાવેતર કરવામાં આવે છે. હવે આપણે જે નામ લીધા ઉત્પાદક રાજ્યની અંદર આ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ પછી બંગાળ, આ પશ્ચિમ બંગાળ,
बिहार बिहार माने ओडिशा आ ओडिशा राज्य से आ उपरांत तेना मुख्य उत्पाद गुजरात नी अंदर आ पंचमहाल जिलो पछी दाहोद माने अमदावाद आ वलसाड केड़ा आटला नी अंदर વધારે ડાંગરનું ઉત્પાદન થાય છે. ઘઉં બીજું છે ધાન કપાસમાં ઘઉં. હવે આને ઠંડો આબોહવા એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. આ શિયાળામાં લેવામાં આવે છે. આને ઘઉં છે એ મોટા ભાગના આપણે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના લોકો અનાજ તરીકે ઘઉંનો ઉપયોગ કરે છે. ઘઉંની અંદર કેવી જમીન જોઈએ તો કે કાળી ફળદ્રુપ ગોરાળો જમીન એને અનુકૂળ આવે છે. 75 સેન્ટીમીટર વરસાદ આ ઉપરાંત ઉત્પાદન રાજ્ય તો કે પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ આ ત્રણ મુખ્ય રાજ્યો છે. આ ત્રણ રાજ્યો ઘઉંનું કુલ ઉત્પાદનના 2/3 ઉત્પાદન આ ત્રણ રાજ્યો કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ વગેરે આ રાજ્યો છે આ પણ ઘઉંનું ઉત્પાદન કરે છે. ઘઉં છે એ પોષક તત્વની દ્રષ્ટિએ બધા પાકો કરતાં પોષક તત્વો વધારે હોવાથી એને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંમાંથી ઘઉંના રોગમાંથી રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પામ પૂરી કેક બિસ્કીટ વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે. જુવાર જુવાર છે એ આમ તો ભારતની અંદર ડાંગર અને ઘઉં પછી ત્રીજા ક્રમે જુવાર આવે છે. જુવારનું ઉત્પાદન વધારે થાય છે. હવે જુવાર છે એ વધારે દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં જ્યાં સૂકો અને ઓછા વરસાદવાળા વિસ્તારો છે ત્યાં જુવારનો પાક લેવામાં આવે છે. જુવારને 25 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાન જોઈએ. 50 સેન્ટીમીટર વરસાદની જરૂર પડે છે. આ ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ગુજરાત ગુજરાતની અંદર સુરત તાપી જિલ્લામાં જુવાર વધારે પ્રમાણમાં વાવવામાં આવે છે. આ જુવાર છે પશુના લીલા ચારા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. બાજરી બાજરી છે એ શ્રમજીવી લોકોનો મુખ્ય ખોરાક છે. એને જમીન છે એ આમ તો નબળી રેતાળ જમીનની જરૂર પડે છે. બાજરાને પણ 25 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાન 50 સેન્ટીમીટર વરસાદ આ બાજરીના ઉત્પાદક રાજ્યોમાં ગુજરાત મુખ્ય છે. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હવે ગુજરાતની અંદર બનાસકાંઠામાં બાજરીનું વધારે ઉત્પાદન થાય છે. મકાઈ એ પણ પહાડી વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક છે અને પહાડી વિસ્તારોમાં મકાઈ છે એ વધારે થાય છે. મકાઈને જમીન છે ઢાળવાળી કાળી કઠણ પથરા અને પાણીના નીતાવાળી જમીન અનુકૂળ આવે છે. મકાઈને તાપમાન છે 21 સેલ્સિયસથી 27 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. 50 થી 100 સેન્ટીમીટર
વરસાદની જરૂરિયાત કહે છે આપાકી. આપાક છે એ પહાડી વિસ્તારના લોકો છે એનો મુખ્ય ખોરાક છે. મકાઈની અંદર વિટામિનો, ખનિજ દ્રવ્યો, પછી તેલ, આ બધું મળતું હોવાથી એનો ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારે ઉપયોગ કરવામાં આવે છે. પશુઓના લીલા ચારા તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, રાજસ્થાન પછી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ પંચમહાલ, ગુજરાતનો પંચમહાલ જિલ્લો વડોદરા, પંચમહાલ જિલ્લો દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં આનું ઉત્પાદન મકાઈ વધારે થાય છે. હવે કઠોળ, કઠોળ આમ તો જ્યાં ભારે વરસાદ દ્વારા જે પ્રદેશો છે એ સિવાયના લગભગ રાજ્યમાં કઠોળનું ઉત્પાદન થાય છે. કઠોળમાં મગ, મળ, અડદ, તુવેર, વાલ, ચણા, વટાણા આ બધા કઠોળો છે. હવે કઠોળ ને જમીન ગમે તેવી હાલે પણ વરસાદ વધુ ન હોવો જોઈએ. કઠોળ છે એમાં નાઇટ્રોજન, એના જે છોડ છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોવાથી ખેતીની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઘટે તો આ કઠોળના પાકનું વાવેતર કરવાથી નાઇટ્રોજનની પૂર્તિ થાય છે. એટલે આંતરપાક તરીકે આ લેવામાં આવે છે. કઠોળના ઉત્પાદક રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગુજરાતની અંદર તુવેરનું વધારે પ્રમાણમાં વાવેતર થાય છે. તુવેર વડોદરા, ગુજરાતમાં વડોદરામાં મગ મઠ છે એ કચ્છ જિલ્લામાં, અડદ છે એ પાટણ જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. હવે રાગી, રાગી છે એ એક પ્રકારનું તૃણાહારી ધાન્ય છે. આ રાગી ધાન્ય છે એ પોષક દ્રષ્ટિને, પોષક તત્વની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અથવા એમાં પોષક તત્વો ખૂબ જ હોય છે. આદિવાસી લોકો આ રાગી છે એમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. એના લોટમાંથી રોટલા બનાવીને ખાય છે. પોષક તત્વનો અભાવ હોય તો પણ આ રાગી છે એ ખૂબ જ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દી હોય, હૃદયરોગના દર્દી હોય એને માટે આ રાગીની વાનગી છે એ ખૂબ જ ફાયદાકારક છે. રાગી એ ભારતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં તૃણાહારી ધાન્ય તરીકે વાવવામાં આવે છે. આમાંથી કેક, બિસ્કીટ, અનેક પ્રકારની વાનગીઓ રાગીમાંથી બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.